વર્તમાન સમયમાં ગુજરાતમાં 45-48 ડિગ્રી તાપમાનમાં તપી રહ્યું છે, ત્યારે મુંબઈ સ્થિત શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુંબઈ સ્થિત મિલનભાઈના માર્ગદર્શન નીચે સાવરકુંડલામાં આ ટ્રસ્ટ અને તેમના સ્વયંસેવકોએ સાવરકુંડલાના મહુવા રોડ નવા બસ સ્ટેન્ડ વિસ્તાર અને સાવરકુંડલાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં શુદ્ધ વરિયાળી બજારમાંથી ખરીદી વરિયાળી સાકર અને થોડું જરૂર પ્રમાણમાં મીઠું ઉમેરી અને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શરબત બનાવ્યું છે અને આ શરબતનું અહીંયા પરબ કરવામાં આવ્યું છે. રાહદારીઓ તથા રસ્તે નીકળતા લોકોને વિના મૂલ્ય શરબત મળી રહે. આમાં સાવરકુંડલા શહેરમાં એક કેન્દ્ર ઉપર ઓછામાં ઓછા 2800-3000 વ્યક્તિ આ શરબતનો લાભ લઈ અને આ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે, પોતાની તૃષા તૃપ્ત કરી રહ્યા છે. આવું જ બીજું કેન્દ્ર જૂના બસ સ્ટેન્ડની અંદર ઓછામાં ઓછા 1800-2000 લોકો રોજનું આ વરિયાળીનું શરબત પી અને ગરમીમાં રાહત મેળવી રહ્યા છીએ. આ સમગ્ર દાન છે એ દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આ શરબતનું કેન્દ્ર અને પરબ, જે શરબતનું પરબ કહી શકાય, પરબ માટે સાવરકુંડલાના સેવાભાવી યુવાનોની ટીમ અને એની અંદર ખાસ કરીને સતીશભાઈ પાંડે અને એની ટીમે જે અથાગ મહેનત કરી છે, સોહિલભાઈ શેખે, આ બંને મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.